नमस्कार, आप जो राज्य फटाफट खबर आपनी साथे हूं चुख्याति। चूंटणी नजीक आवता पीएम मोदी गुजरात में चंजावाती प्रवास प्रचार शुरू थी गयो छे। 20 અને 30 સપ્ટેમ્બરે प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात प्रवासे छे। चूंटणी नजीक आवता प्रधानमंत्री मोदी प्रवास 29 અને 30 સપ્ટેમ્બરે पीएम नरेन्द्र मोदी गुजरात प्रवासे छे। 9 થી 11 ઓક્ટોબર સુધી પણ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની લેશે મુલાકાત। 5 દિવસમાં ગુજરાતમાં પીએમ મોદી 12થી વધુ જનસભા સંબોધિત કરશે। 29-30 સપ્ટેમ્બર સુરત, ભાવનગર, અમદાવાદ, અંબાજીની મુલાકાત લેશે। 9 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદીનો સંભવિત મોડાસા પ્રવાસ। 10 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી ભરૂચ અને જામનગરની લેશે મુલાકાત। ઓનલાઈન પર સંવાદદાતા બ્રિજેશ જોડાઈ ચુક્યા છે। બ્રિજેશ, પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ, શું છે તેમના કાર્યક્રમ? બિલકુલ, જે રીતે વાત કરીએ તો ઓક્ટોબર મહિનાની અંદર ચૂંટણીના સંભવિત પડકારાઓની વચ્ચે પીએમ મોદીનો આજે મહત્વનો પ્રવાસ માનવામાં આવી રહ્યો છે। 5 દિવસની અંદર 12થી વધુ જનસભાઓ, લગભગ 15 જનસભાઓનું આયોજન ભાજપ કરી રહ્યું છે। એટલે ઝંઝાવાતી પ્રચાર જે છે પીએમ મોદી કરશે, રાજ્યના અનેક વિકાસકારોની ભેટ આપશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, તમામ જગ્યાએ પીએમ મોદીનો પ્રવાસ છે। જામનગર, રાજકોટ, સુરત, અમદાવાદ, ભાવનગર, મોડાસા, અંબાજી, તમામ જગ્યાએ પીએમના પ્રવાસો ગોઠવાઈ રહ્યા છે। એટલે કુલ 12થી વધુ જનસભાઓ પીએમ મોદીની ગોઠવાઈ રહી છે અને તેની અંદર અનેક વિકાસ કાર્યોની ભેટ રાજ્યને મળવા જઈ રહી છે। ચૂંટણી પહેલા તેમનો આ પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે શક્યતા સેવાઈ રહી છે કે દિવાળી પહેલા, લગભગ 20 ઓક્ટોબરની આસપાસ ચૂંટણીઓની જાહેરાત થાય તે પહેલા પીએમના તમામ કાર્યક્રમો જે છે ગોઠવાઈ રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી પણ આવી રહ્યા છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આવી રહ્યા છે। એટલે ચૂંટણીલક્ષી મોડમાં સમગ્ર ભાજપ દેખાઈ રહ્યું છે। જી બિલકુલ બ્રિજેશ, જોડાયેલા રહેજો। 5 દિવસમાં ગુજરાત પ્રવાસ, પીએમ મોદીનો ગુજરાતમાં જનજાવાતી પ્રવાસ પ્રચાર રહેશે, અનેક વિકાસ કાર્યોની પ્રધાનમંત્રી મોદી આપશે ભેટ।